નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાત ગુજરાતી નવું પાઠ્યપુસ્તક બે હજાર ચોવીસ પાઠ ચાર ચાલો ચરણ ઉપાડોના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજણ મેળવીશું પ્રશ્ન પહેલો છે વાતચીત એમાં પહેલો પ્રશ્ન આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી શા માટે તો જવાબ આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો આ પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સઘળા ભૂલીને આહવાન કર્યું છે સમગ્ર કૂચગીતની એ ધ્રુવ પંક્તિ છે બીજો પ્રશ્ન છે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો તો જવાબ કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ કામનું મહત્ત્વ સમજાવીને તેમની મદદની અને અનિવાર્યતા અંગે વાત કરીશ ત્રીજો પ્રશ્ન છે તમને કયું ગીત ગમે છે કેમ તો જવાબ મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન ગમે છે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે ચોથો પ્રશ્ન છે એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કામ છે તો જવાબ એકલા થઈ શકે તેવા કામ નાવું સૂવું વાંચવું વગેરે અને સમૂહમાં થઈ શકે તેવા તો રમત રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે અમુક કામો છોડીને લગભગ બધા કામ સમૂહમાં કરી શકાય છે સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે પાંચમો પ્રશ્ન છે તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો તો જવાબ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ એ માટે પ્રબળ ઈચ્છાશક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને તેની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું છઠ્ઠો પ્રશ્ન તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે તો જવાબ અમે મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું પ્રશ્ન બીજો છે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યમાંથી સાચું વાક્ય હોય તેની આગળ ખરું કરો તો પહેલો શબ્દ છે વેગ એટલે ઝડપ તો એના માટે સાચું વાક્ય આવશે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે હવે બીજો શબ્દ છે તો ભેખ લેવો તો એનો અર્થ છે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડું તો એનું વાક્ય ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે ત્રીજો શબ્દ જોઈએ તો જય જયજયકાર તો એનો અર્થ થાય જીતની ખુશાલીનો પોકાર અને વાક્ય જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું પ્રશ્ન ત્રીજો છે ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો તો પહેલું ઉદાહરણ છે કે પળ પળ તો પળ પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર તો એવા બીજા શબ્દો ટકટક તો નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે ટપટપ મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સરિયા ધક અંધારી રાત્રે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું ચટચટ બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ ગટગટ મુન્ની ગટગટ દૂધ પી ગઈ ચોથો પ્રશ્ન કૌંસમાં આપેલ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ બે ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી ચાર મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે પાંચ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી પાંચમો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો તો અહીંયા કાવ્ય ચાલો ચરણ ઉપાડો છો ને પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છો ને ઊંચી વાડો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કે ત્રાડો ચાલો ચરણ ઉપાડો પ્રશ્ન છે ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો તો અહીં જે ઉદાહરણ આપ્યા છે એ મુજબ વાક્ય જોઈએ તો પહેલું ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાવીએ ચાલો હવે ગૃહ કાર્ય કરીએ પ્રશ્ન સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દથી કરો તો એ વાક્ય આપ્યું છે શ્વાસ ભરીને દોડવા લાગો તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો બીજું વાક્ય છે ધ્યાન આપીને વાંચવા લાગો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો ત્રીજું વાક્ય છે સામેના મકાનમાં આગ લાગી દોડો સામેના મકાનમાં આગ લાગી ઉઠો સામેના મકાનમાં આગ લાગી ચોથું છે ડુંગર કેટલો દૂર છે કહો ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચ કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે છઠ્ઠું બોલો ક્યારે આવો છો કહો ક્યારે આવો છો આ મુજબ બીજા વાક્યો પણ લખી શકાય પ્રશ્ન આઠ કાવ્ય વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો તો અહીં કાવ્ય આપેલ છે એના આધારે પ્રશ્નના ઉત્તર જોઈએ પહેલો પ્રશ્ન રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે તો જવાબ રસ્તામાં કાંટા કાંકરા ધકતી રહેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટ આવી શકે બીજો પ્રશ્ન સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો જવાબ સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ ત્રીજું મુશ્કેલ માર્ગ કાપનારે સી કાળજી રાખવી જોઈએ તો જવાબ મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેણે શિસ્ત શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ ચોથો પ્રશ્ન છે પંથતારો જા દ્વારા સો સંદેશ આપ્યો છે તો જવાબ પંથતારો જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો અંતરને અજવાળવાનો કાંટા કાંકરા ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો હિંમત ન હારવાનો સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ ને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે નવમો પ્રશ્ન પાંચ અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દની યાદી તો હિમાચ્છાદિત સાંસ્કૃતિક મહત્વપૂર્ણ યાજ્ઞાવકય રાજ્યાભિષેક પાઠ્યપુસ્તક ઉચ્ચ પ્રદેશ વ્યક્તિ કેન્દ્રી વિશ્વવિખ્યાત હર્ષવર્ધન દસમો પ્રશ્ન આ યાદીમાંથી પાંચ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો જોઈએ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રી જ રહ્યો મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી મારા ગામની નજીક ઉચ્ચ પ્રદેશ આવેલો છે ગુજરાતીનું પાઠ્યપુસ્તક મને ગમે છે એની પછી છે પ્રશ્ન અગિયાર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો પેલું શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું તો કાઉસમાંથી શબ્દ લઈ વાક્ય બનાવીએ કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું બીજું મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી તો જવાબ મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી બીજું અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ચોથું વાક્ય પપ્પુ પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યો તો પ્રશ્ન વાંક્યો પપ્પુ પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યો પાંચમું ચિન્ટું ને મીન્નુ વિદેશ ફરવા ગયા તો ચિન્ટુ ને મીન્નુ ક્યાં ફરવા ગયા આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું